हाल चाली रहेला चैत्र मास अने त्यारे आ महीनो अने एमा पण खास प्रथम नव दिवस एटले मां भगवती जगदंबानी आराधनाना दिवसो। हिंदू धर्ममां शक्तिनी उपासना पर्व नवरात्रिनुं विशेष महत्व छे। वर्षमां चार नवरात्रि आवे छे, परंतु तेमां बे नवरात्रि गुप्त नवरात्रि होय छे जे महा अने अषाढ़ महीनामां आवे छे, तो बाकीनी बे नवरात्रि एटले के चैत्री नवरात्रि अने एमां पण शरदीय नवरात्रिनुं सौथी वधारे महत्व होय छे। नवरात्रि दरमियान मां दुर्गाना नव रूपोनी आराधना करवामां आवे छे। चैत्र नवरात्रिनुं महत्व ए माटे पण वधारे छे के कारण के हिंदू पंचांग अनुसार चैत्र महीनाना पहला दिवसथी हिंदू नव वर्ष एटले के नव संवत्सरनी शुरुआत थाय छे। नवरात्रिना नव दिवसोमां मां दुर्गाने प्रसन्न करवा माटे तेना नव रूपनी पूजा अर्चना करवामां आवे छे। दरेक दिवसे देवी दुर्गाना एक रूपनी पूजा थाय छे। देवी दुर्गाना नव अलग अलग स्वरूप छे। पहला दिवसे शैलपुत्री, बीजा दिवसे ब्रह्मचारिणी, त्रीजा दिवसे चंद्रघंटा, चौथा दिवसे कुष्मांडा, पांचमा दिवसे स्कंदमाता, छठा दिवसे कात्यायनी, सातमा दिवसे कालरात्रि, आठमा दिवसे महागौरी अने नवमा दिवसे एटले के नवरात्रिना छेल्ला दिवसे सिद्धदात्रीना रूपनी पूजा करवामां आवे छे। नवरात्रि दरमियान कलश स्थापनानुं विशेष महत्व छे। तेवी मान्यता छे के कलश स्थापित करवाथी घरमां सुख शांति अने समृद्धि आवे छे। त्यारे आजे आपणे लीली नाधेर तरीके प्रख्यात एवा अने भारतना जाणीता टॉप एक बिझनेसमेन जेओ जियो अने रिलायन्सना मालिक छे ते धीरुभाई अंबाणीना गामथी बतावी रह्या छे मां जगदंबा जुंड भवानी મંદિરની આરતી। ચોરવાડ સમુદ્રના કિનારે આવેલું નાનું અને રળિયામણું શહેર છે, તેમજ જૂનાગઢ જિલ્લા સાંસદ રાજેશભાઈ ચુડાસમાનું વતન પણ છે। અહીંયા જુંડ ભવાની માતા સ્વયંભૂ પ્રગટ થયેલા છે, જેનું વિશાળ મંદિર આવેલું છે, ત્યારે લોકો પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈને ભારતભરમાંથી આવે છે, તેમજ પોતાની મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે। દર વર્ષે અહીંયા નવરાત્રિ દરમિયાન ભવ્ય પ્રોગ્રામ પણ યોજવામાં આવે છે, ત્યારે ખાસ લોકોનો મેળાવડો જામે છે। નવ દિવસ સુધી ભક્તો સવાર અને સાંજ આરતીનો લહાવો લે છે, તેમજ સમૂહ પ્રસાદીનું આયોજન છે, જેમાં દિવસ દરમિયાન 1000 લોકો તેમજ રાત્રિ દરમિયાન 1000થી ઉપર લોકો અહીંયા લહાવો લે છે। જ્યારે જુંડ ભવાની મંદિર ખાતે છેલ્લા નોરતે હવન હોમ સાથે મહાપ્રસાદનું મોટું આયોજન કરવામાં આવે છે। જૂન ભવાની માતાજીના પૂજારી છે। ચૈત્ર નવરાત્રિ નિમિત્તે અહીંયા અમારે જોરદાર વ્યવસ્થા કરવામાં આવી છે, ભવ્ય છે, અતિ ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને આખી ચૈત્ર નવરાત્રિ અમે ધામધૂમથી ઉજવીએ છીએ। એક વાત કરું તમને તો લગભગ દરરોજ માટે અહીંયા બટુક ભોજન અને રાત્રે સમૂહ ભોજન ચાલુ છે। બપોરે બટુક ભોજન હોય છે અને રાત્રે સમૂહ ભોજન છે, નહીં તો બપોરે પણ લગભગ 800-900 બટુક ભોજન અને રાત્રે 1000-1500 લોકો પ્રસાદ લે છે અને આરતી મહાઆરતી એ દીવડા મૂકીને 1500-2000 દીવડા દરરોજ માટે મૂકીએ છીએ। પ્રસાદ એ રીતનો મહાપ્રસાદ લેખીએ છીએ અને હવે નવ દિવસ અને લાસ્ટ છેલ્લા દિવસ બે દિવસ ચૈત્ર આઠમ અને નોમ ત્યારે પણ મહાપ્રસાદ અને હવનનું આયોજન હોય છે અમારે, એમ તો દર વખતે દેવી ભાગવતનું આયોજન હોય છે, પણ આ વખતે એના પછીનો બીજો પ્રોગ્રામ છે એટલે દેવી ભાગવતનું આયોજન નથી, બાકી દર વખતે દેવી ભાગવતનું આયોજન એ હોય છે અમારા ચૈત્ર નવરાત્રિ। વિશેષ તો માતાજીને એમ છે કે માતાજીએ અજરા આજરું અને અપરણ પાવન ઉપચાર છે અને એક વાત કહીએ તો માતાજી સ્વયંભૂ પ્રગટ થઈ ગયું છે। માતાજી પ્રત્યે એટલે શ્રદ્ધાને વિશ્વાસ છે કે વાર તહેવાર હોય શકે આગળ દિવસે દરરોજ માટે માતાજી માટે ખૂબ શ્રદ્ધાને વિશ્વાસ કરે છે। ભક્તજન જે કહે કે માતાજી ઉપર તમારે જે તે શ્રદ્ધાને વિશ્વાસ હોય એટલે તમને શ્રદ્ધા મળે છે અને જે રીતના આવો છો એ રીતના જ આવો અને બીજા 5 લોકોને પણ જણાવો માતાજી વિશે કે માતાજી સ્વયંભૂ પ્રગટ છે અને અપરણ પાર છે આવી અહીંયા જો વાત કરીએ તો ગુજરાતભરમાંથી લોકો દર્શને આવે છે, ત્યારે ગિરનારી સંતો મહંતો પણ આ પાવન ભૂમિમાં નવ દિવસમાંની આરાધના કરવા આવી પહોંચે છે। તેવામાં એક સંત શ્રી મહાકાળ બાપુ વર્ષોથી અહીંયા માના સાનિધ્યમાં આવતા જે દેવલોક થયા છે, પણ આજે તેમના શિષ્યો આ પાવન ભૂમિમાં મા ભગવતીની કૃપા મેળવવા નવ દિવસ માના ગુણગાન ગાવા માટે દર વર્ષે આવી પહોંચે છે અને માનું અનુષ્ઠાન કરે છે। આ જગ્યા પર વર્ષોથી મહાકાળ બાબાના નામ એક સિદ્ધપુરી છે, માના પુરી છે, આ ક્ષેત્ર ભજન કરવા પધારતા નવ દેવ અનુષ્ઠાન કરતા, ત્યાર પછી 98ની અંદર એમનું સ્વર્ગવાસ થયા પછી દરબારની પહેલાં ઉતરી અને આપણે આ સાનિધ્યમાં નવ દિવસ તપસ્યા કરવા માટે આવીએ છીએ
અંગ્રાજ કર્યા છે. શાંતિજી મેં ભગવતીના સાનિધ્યમાં રહીને મા ભગવતીના શરણમાં વંદન કરીએ છીએ અને ખૂબ ખૂબ ગંગાના આશીર્વાદ આપીએ છીએ અને મા ભગવતી બધાનો કિરદાર કરે છે. બહુ તાજા ક્ષેત્રની અંદર આ શક્તિનું સ્થાન છે. જેમાં એક ઉદાહરણ તરીકે ભોળેનાથનું સ્થાન એક સોમનાથ છે અને અહીંયા એક શક્તિ બિરાજમાન છે. એ એક નિશ્ચિત વાત છે, 100% વાત છે. અને અહીંયા ભક્તોનું જાદુ ભાવથી જોડાયેલું બહુ જાદુ ક્ષેત્ર પણ છે. જેથી કરી મા ભગવતી બધાની મનોકામના પૂર્ણ કરે છે અને એના સાનિધ્યમાં મોટું ભોજન છે, ભજન કીર્તન છે, આવું અખંડ ચાલુ રહે છે 9 દિવસ લગી. અને બહુ શાંતિજીને આયોજન બની જાય છે અને બહુ મા ભગવતી બધાની ઉપર પ્રેરણા કરે છે. બાબા ભવાની માતાજીના આ ક્ષેત્રમાં આજે વર્ષોથી 73 નવરાત્રિમાં આપણે અનુષ્ઠાન અહીંયા થાય છે અને આજે અનુષ્ઠાનની જગ્યા ઉપર જે ડેવલપ પામ્યા છે મહાકાલ બાપુ અને શિષ્ય ભરતદાસ બાપુ અત્યારે હાલની અંદરમાં અહીં અનુષ્ઠાન ઉપર છે અને અહીંથી દેશ વિદેશથી બધા આ ક્ષેત્રમાં બધા દર્શન માટે આવે છે. જે મહાકાલ બાપુ અને ભરતદાસ બાપુ આ ક્ષેત્ર ઉપર જે અનુષ્ઠાન માટે આવે છે એ ગિરનાર ક્ષેત્રમાંથી આવે છે. બરાબર, આ ગિરનાર જે છે ગિરનાર ક્ષેત્રમાંથી જે ત્યાંના સ્થાનિક જ્ઞાની જગ્યા છે આશ્રમ છે જે ગૌમુખી ગંગા છે એ જગ્યા ઉપર તેનો આશ્રમ આવેલું છે. જ્યારે આ મંદિર ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી અને માની આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે ત્યારે આવનારા દિવસોમાં મા મંદિરનો જીર્ણોદ્ધાર પણ થવા જઈ રહ્યો છે અને હાલ તેનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મંદિરના ટ્રસ્ટી મંદિર દ્વારા સમગ્ર જનતાને આ કાર્યક્રમમાં સહભાગી થઈને લાભ લેવા અપીલ કરવામાં આવી છે. ત્યારે અમે અહીં ભવાની મંદિરે સેવા દેવા આવીએ છીએ. ચૈત્ર મહિનો પાવન દિવસો હોવાથી નવ નોરતાએ ઘણા ખૂબ શ્રદ્ધાળુઓ આવે છે દર્શન કરવા. અમારા પ્રમુખ સાહેબ શ્રી નારણભાઈ અહીં ચૈત્ર મહિનામાં ખાસ સેવા આપવા આવે છે. 9 દિવસ માતાજીને પ્રસાદ ચાલુ છે, માતાજીનો અખંડ દીવો અહીં હોય છે અને મા ભવાનીનું દેશ વિદેશથી ઘણું પ્રખ્યાત માણસો આવે છે. મને દર્શન કરે છે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે માતાજીને દર્શન કરે ધન્ય અનુભવ છું. માતાજી હરેક મનોકામના સૌની પૂરી કરે અને કોરોનાને મુક્ત કરે એવી મા ભવાની મા પ્રાર્થના કરું છું. અત્યારે માતાજીનું ચૈત્ર નવરાત્રિ ચાલે છે, આજે 4th મહિનો છે. ડેલી માટે નાના બાળકો માટે બધું ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે ટ્રસ્ટ દ્વારા. અત્યારે મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે. હું તો એક ભક્ત તરીકે ડેલી દર્શન કરવા આવું છું. ખાસ દેશ વિદેશમાંથી અલગ રાજ્યોમાંથી માતાજીના દર્શન કરવા બહુ પબ્લિકો આવે છે. અત્યારે માતાજીનું નિર્માણ કાર્ય ચાલુ છે. ખાસ કરીને જે કોઈ માતાજીને દાન કરવા ઈચ્છતા હોય તો ટ્રસ્ટના દ્વારા બેંક દ્વારા બી જમા કરાવી શકો છો. ટ્રસ્ટની મુલાકાત લઈને ત્યાં બી રોકડા આપી શકો છો. જેને આપણે નવલા નોરતા કહેવામાં આવે છે તો નવલા નોરતાની અંદર અમારી સંસ્થા તરફથી 9 દિવસ ઘણા આયોજનો નાના મોટા થતા રહેતા હોય છે. જેવું કે ચૈત્રી નવરાત્રિની અંદર 9 દિવસ માતાજીની દીવડાઓથી આરતી, 9 દિવસ બધું ભોજન રહ્યા રાખીએ છીએ નાના નાના છોકરાઓ માટે, અને 8મા નોરતે માતાજીનો યજ્ઞ પણ હોય છે અને 8મા નોરતે રાસ ગરબાનું પણ આયોજન રાખેલું છે. 8મા નોરતે 56 ભોગનું પણ આયોજન રાખેલું છે. નવરાત્રિના 9 દિવસ સંસ્થા તરફથી નાના મોટા આયોજનો તો થતા રહેતા હોય છે અને ચૈત્રી નવરાત્રિની અંદર દર્શનાર્થીઓ પણ બહોળી સંખ્યાની અંદર ઉપસ્થિતિ ધરાવતા હોય છે. હાલમાં જે ભવાની માતાજીનું જે મંદિર નવનિર્માણનું પ્રોજેક્ટ છે જેની કામગીરી અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે, જેવી કે 5મા મહિનાની 2 તારીખે માતાજીના મંદિરનું શિલારોપણ છે, તો શિલારોપણની અંદર પણ ઘણી બહોળી સંખ્યાની અંદર દર્શનાર્થીઓ ઉમટવાની શક્યતા. પરેશ પાટિયા, GTV News, જૂનાગઢ.